હલો વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠ વિષય ગણિત આજે આપણે ગણિતના પીરિયડમાં સ્વાપોથીમાં ચેપ્ટર ટુ પ્રશ્ન નંબર આઠ દાખલો પહેલો અને બીજો તમને હોમવર્કમાં આપ્યો હતો એની ચકાસણી કરશું તો ચાલો તમારી સ્વાપોથી એને તૈયાર થઈ જાઓ સ્વાપોથી પ્રશ્ન નંબર આઠ દાખલો પહેલો એક અપૂર્ણાંકમાંથી એકના છેદમાં ચાર બાદ કરતા બાદ કરવાના છે એકના છેદમાં ચાર માટે એક્સ ઓછા એકના છેદ ચાર અને બાદ કરતાં કેટલું પરિણામ મળે છે અગિયારના છેદમાં વીસ એટલે હવે આપણું સમીકરણ કેવું બનશે જુઓ માટે એક્સ ઓછા એકના છેદમાં ચાર બરાબર માટે એક્સ બરાબર અગિયારના છેદ માં વીસ વત્તા એક ના છેદ માં ચાર હવે અહીં એક્સ જે ચલ છે એ એકલો છૂટો છે માટે આપણે આટલા જ ભાગનો લસાઅ શોધશું એટલે અગિયાર ના વીસ છે અહીંયા ચાર છે એટલે વીસ લાવવા માટે પાંચ એક પાંચ અને પાંચ ના છેદમાં પણ વીસ થઈ ગયું થઈ ગયું ને તો ચાલો હવે બે નો છેદ સરખો છે એટલે અગિયાર વત્તા આખા છેદમાં વીસ હવે જશું માટે એક્સ બરાબર અગિયાર પાંચ કેટલા બનશે સોળ 16 ના છેદમાં વીસ અહીંયા છે ચાર ના છેદ છેદમાં પાંચ ચલો દાખલો બીજો લંબચરસ ચોરસ પહોળાઈ કરતા લંબાઈ પાંચ ના છેદમાં બે ઘણી છે પરિમિતિ લંબાઈ અને પહોળાઈ કરતા લંબાઈ પાંચ ના છેદમાં બે ઘણી છે પહોળાઈ કરતા એનો અર્થ અહીં આપણે ધારીશું શું તો કે પહોળાઈ ધારો કે પહોળાઈ કેટલી છે એક્સ છે અને લંબાઈ પાંચ ના છેદમાં બે ઘણી એટલે પાંચના છેદમાં બેળના છેદમાં બે એક્સ આ એની થઈ લંબાઈ ચાલો આપણે પરિમિતિ આપી દીધી છે લંબ ની પરિમિતિ નું સૂત્ર તમને બધાને ખબર જ છે બે કાંસમાં લંબાઈ વત્તા પોહળ પરિમિતિમિત છેદમાં બે એક્સ વત્તા પોહળાઈ કેટલી છે એક્સ માટે સિત્તેર બરાબર બે કાઉસમાં હવે પાંચ એક્સ ના છેદ માં બે આ એક્સ ના છેદમાં કઈ નથી તો શું આવશે ખાલી એક્સ

બે હવે માટે હવે તમે જશો આ બાજુ સિત્તેર બે જશે એટલે સિત્તેર બરાબર સાત એક્સ હવે સિત્તેર બરાબર સાત એક્સ હવે સાત સાત અહીંયા ગુણાકારમાં છે બાજુ બદલાતા ભાગાકારમાં જશે એટલે છેદમાં સાત

એટલે પાંચ ના છેદમાં બે ગુણ્યા ગુણ્યા એક્સ નું માપ કેટલું છે દસ એટલે દસ સાથે ગુણી લેશું તો બે પંચા દસ એટલે પાંચો પાંચો પચીસ એટલે લંબાઈ કેટલી થઈ પચીસ મીટર ચાલો તમારે બે દાખલા તમે જોઈ લીધા હશે હવે આપણે બે પોઈન્ટ છ ટેક્સબુક પ્રમાણે તમારી સી ડબલ નોટમાં દાખલા ગણવાના છે ચાલો સ્વાધ્યાય બે પોઈન્ટ સંખ્યા આવશે ત્યારે તમારે ચોકડી ગુણાકારની રીતે દાખલા ગણવાના રહેશે જે સૌથી સહેલી રીત છે જો હવે જોઈ લો આઠ એક્સ ઓછા ત્રણ છેદમાં

ચાલો કઈ નથી તો જુઓ પંદર ના છેદ એક મૂકી દીધો હવે આ સંખ્યાને આની સાથે આ સંખ્યાને આની સાથે નીચેની સંખ્યા હું પેલા મૂકી દઉં એકાઉસ માં ગયા ચાલો એક ને નવ એક સાથે ગુણસો તો નવ એક પંદર ને પેલા સાત સાથે ગુણશું તો એકસો પાંચ ને પછી છ સાથે ગુણશું તો પંદર છ નેવું એક્સ ઓછા નું चिन्ह

સોરી પાંત્રીસ ગુણ્યા ત્રણ એટલે એકસો પાંચ અને તેવું ચાલો ત્રણ ત્રણ ઉડી જશે બે પોઈન્ટ છ ના દાખલા ત્રણ થી સાત જાતે ગણવાના રહેશે જેના માટે યુટ્યુબ પર જઈ યુથ એજ્યુકેશનની મદદ લેવાની અગાઉના વિડીયોમાં મેં તમને બતાવ્યું હતું કે કેવી રીતે યુટ્યુબ પર જઈને યુથ એજ્યુકેશન ને સર્ચ કરવાની એ રીતે તમારે સર્ચ કરી દાખલો ત્રણ થી સાત ગણી લેશો અને જાતે એની ચકાસણી કરી લેશો બાકીના તમને સ્વાપોથીના દાખલા નેક્સ્ટ પિરિયડમાં ગણાવીશ